મનીન વિદ્યાર્થી મિત્રો, આજનો વિષય છે આપણો ગુજરાતી. સ્વાપોથીમાં પાઠ બીજો, દાદા ખોવાયા છે. આપણે પ્રશ્ન નંબર 1 થી 11 સુધીને આપણે સ્વાપોથીમાં લખી લીધું. હવે શું લખ્યું છે? મેળામાંથી ખરીદેલી વસ્તુની યાદી બનાવો. તો પહેલું શું લખ્યું છે? ઢીંગલી લીધી છે ને. પછી શું આવશે? બંગડી. શું આવશે? બંગડી. ઢીંગલી, બંગડી, તમે મેળામાંથી જે વસ્તુ લીધી હોય ને યાદ કરીને તમારે લખવાનું. પછી શું આવશે? ભમરડો. શું આવશે? ભમરડો. તો ભમરડો. પછી બીજું શું લીધું? માળા. શું લીધું? માળા. શું લીધું? માળા. માળા પછી શું લીધું પપ્પા માટે? પાકીટ. શું લીધું? પાકીટ. શું લીધું? પાકીટ. પછી બીજું શું લીધું? ફુગા. શું લીધું? ફુગા. હવે શું લખ્યું છે? ચિત્ર જુઓ અને લખો. આ ચકડોળ છે. ચકડોળ ગોળ ગોળ ફરે છે. જ્યાં ચકડોળમાં બેઠા છે બાળકો, એ શું ફરે છે? ગોળ ગોળ ફરે છે. પછી ચકડોળમાં બાળકો બેઠા છે. ચકડોળમાં બાળકો બેઠા છે, બરોબર. પછી શું છે? આ બંગડીવાળાની દુકાન છે, તો બહેન માટે બંગડી લેશું. પછી શું છે? પછી શું લખવાનું? તો આ બંગડીની દુકાન છે. દુકાન છે, વાક્ય પૂરું. પછી બીજું શું આવશે? તેમાં જાત જાતની બંગડી છે. તેમાં જાત જાતની બંગડી છે. બહેન માટે બંગડી લેશું. પછી શેનું પિક્ચર્સ છે? ભમેડો. શેનું છે? ભમેડાનું પિક્ચર્સ છે, બરોબર. તો શું લખવાનું? આ ભમરડો છે, વાક્ય પૂરું. પછી ભાઈ કોણ ફેરવે છે? તો ભાઈ ભમરડો ફેરવે છે. ભાઈ ભમરડો ફેરવે છે. પછી ભમરડો ગોળ ગોળ ફરે છે. તમારી શ્વાપોથીમાં આવી રીતના સરસ અક્ષરે લખવાનું રહેશે. હવે શું લખ્યું છે? ગીતમાં ખૂટતા શબ્દ લખો. તો અકલમ. પછી શું આવશે? ચકલમ. અકલમ, ચકલમ. શું આવશે? ચમચમ. મેં આગળ તમને શીખવાડી દીધેલું. પછી શું આવે? કોણ બમ બમ બોલે? તો બાળક બોલે બમ બમ બમ. પછી ચકલમ, પકલમ, પકલમ, અકલમ, ચકલમ, ચકલમ, પકલમ, પમ પમ પમ, પમ પમ. પછી બાળક બોલે બમ બમ બમ. પછી મકલમ, ટકલમ, ટકલમ, ટમ ટમ ટમ.
બાળક બોલે બમ બમ બમ, બરોબર. હવે શું છે, અભિનય કરો બીન વગાડતો મદારી. તમે બાળકો રમતા હોય ને ત્યારે આ બધું શીખાય. પછી ફુગાવાળો, એનો અભિનય તમારે કરવાનો, એક્શન કરવાની. ફુગાને નિશાન તાકતો છોકરો, બરોબર. હવે આમાં શું લખ્યું છે, પાઠ્યપુસ્તકની વાર્તાના આધારે મિત્ર સાથે પ્રશ્નોની વાતચીત કરો. આ સવાલ જવાબ છે તે પાઠ્યપુસ્તકમાં પહેલાં વાર્તા વાંચી લઈએ, પછી આપણે સવાલ જવાબ લખીએ. હવે શું લખ્યું છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને રાઈટની નિશાની કરો, બરોબર. મેળામાં શું જોઈ તમને હસવું આવે છે, તો મદારી, બરોબર. તો અહીંયા રાઈટ કરવાનું. પછી શું લખ્યું છે, મેળામાં શું જોઈ તમને દુઃખ થાય છે, તો આ ભિખારી છે, ત્યાં રાઈટ આવે. પછી મેળામાં શું જોઈ તમને ડર લાગે છે, શેનો ડર લાગે છે, તો પોલીસ અંકલનો. કોનો ડર લાગે છે, પોલીસ અંકલનો. પછી શું લખ્યું છે, મેળામાં તમે સૌ પ્રથમ કઈ દુકાને જશો, જ્યાં મીઠાઈની છે, પછી આ ચાની દુકાન છે ને આઈસ્ક્રીમવાળાની, તો ક્યાં જશો, આઈસ્ક્રીમવાળાની દુકાનમાં. તો અહીં શું આવશે, રાઈટ. શું આવશે, રાઈટ. હવે શું છે, મેળામાં તમે ખોવાઈ જાઓ તો સૌ પ્રથમ કોને મળશો, ત્યાં ચકડીવાળાને, ટિકિટ બારીવાળાને, કે પોલીસ અંકલને. તો કોને મળાય, પોલીસ અંકલને. તમે ક્યાં જવાનું પસંદ કરશો, મેળામાં. પછી શું છે, આ રમકડા ઘરમાં કે પ્રાણી સંગ્રહાલયમાં ક્યાં જવાનું પસંદ કરશો, તો મેળામાં, બરોબર. હવે શું લખ્યું છે, અભિનય કરો મેળામાં ખોવાઈ ગયેલા છોકરો. છોકરાને શોધતા દાદા, છોકરાને મદદ કરતા પોલીસ અંકલ. હવે જે આ પ્રશ્નના જવાબ છે, હું તમને દાદા જ જોઈએ છે, એના પરથી આ સવાલ જવાબ છે. આપણે પહેલાં વાર્તા વાંચી લઈએ, પછી આપણે સવાલ જવાબ કરીએ. હવે શું લખ્યું છે, દાદા જ જોઈએ. વાત્રક નગરમાં આનંદ મેળો હતો. આનંદ મેળો ક્યાં હતો, વાત્રક નગરમાં આનંદ મેળો હતો. બધા મેળાની વાતો કરતા હતા. વાત્રક નગરમાં આશીષ સોસાયટી હતી, તેમાં બંગલા નંબર 3માં યજ્ઞ બાળકનું નામ છે રહે છે, તે પણ તેના દાદા ત્રિકમદાસ એના દાદાનું નામ છે, સાથે આનંદ મેળામાં ગયો. તે બહુ ખુશ હતો. યજ્ઞ તો સીધો રમકડાની દુકાને ઊભો રહ્યો. મેળામાં જાઓ એટલે તમે ક્યાં ઊભા રહો, સીધા રમકડાની દુકાન, એટલે યજ્ઞ અહીંયા ઊભો રહ્યો. તેણે કહ્યું, દાદા મને રમકડું લઈ આપો. દાદા કહે, કોઈ રમકડું લેવાનું નથી. દાદાએ ના પાડી. તેઓ ત્યાંથી આગળ ગયા. યજ્ઞ આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહી ગયો. આઈસ્ક્રીમની દુકાન જોઈ એટલે એને મન લલચાયું, એટલે આઈસ્ક્રીમની દુકાન આગળ ઊભો રહ્યો. તેણે આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી. દાદાએ તેને સમજાવતા કહ્યું, બેટા પહેલાં મેળો જોઈ લે, પછી તારે જે જોઈએ તે લઈ લઈશ. કે પહેલાં તું મેળો જોઈ લે, પછી તારે જે ખાવું હશે, જે લેવું હશે, તે હું તને લઈ દઈશ. હવે શું છે, દાદાએ રમકડું ન લઈ આપ્યું, આઈસ્ક્રીમ પણ ન ખવડાયો. યજ્ઞ રિસાઈ ગયો. તમને જો આઈસ્ક્રીમ ન ખવડાવે, ચકડોળમાં ન બેસાડે, બરોબર, રમકડું ન લઈ દે, તમે રિસાઈ જાય ને, એમાં યજ્ઞ પણ રિસાઈ ગયો. એટલામાં તેણે મોટું ચકડોળ જોયું. દાદા મારે પહેલાં મોટા ચકડોળમાં બેસવું છે. દાદાએ આ વખતે રાજી થઈને કહે, ભલે તું અહીંયા ઊભો રહે. દાદાએ હા પાડી કે તું અહીંયા ઊભો રહે, હવે હું ટિકિટ લઈને આવું છું. આપણે મેળામાં જઈએ, બરોબર, પછી એમાં ચકડોળમાં બેસવું, તેમાં ટિકિટ બારે ટિકિટ લઈને બેસાય ને, એમ અહીંયા ટિકિટ હતી, હું ટિકિટ લઈ આવું. એટલે દાદા ટિકિટ લેવા ગયા. યજ્ઞને ઊભો રાખીને દાદા ટિકિટ લેવા ગયા. ત્યાં જ એક ખેલ બતાવનાર મોટરસાયકલ લઈને આવ્યું. આસપાસ એકદમ અવાજ વધી ગયો, દોડધામ મચી ગઈ. યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. દાદા ટિકિટ લઈને આવ્યા તો તેમણે યજ્ઞને ત્યાં જોયો. દાદાએ ત્યાં ન જોયો એને, એટલે દાદા હાફડા ફાફડા થઈને યજ્ઞને શોધવા લાગ્યા. યજ્ઞ અહીંયા મળ્યો નહીં એટલે દાદા હાફડા ફાફડા થઈ ગયા કે યજ્ઞ ગયો ક્યાં. પછી આ તરફ યજ્ઞ રડતો હતો. એક પોલીસ અંકલે તેને રડતો જોઈ તેમને પૂછ્યું, તારું નામ શું છે, તું કોની સાથે આવ્યો છે. યજ્ઞને કહ્યું, દાદા સાથે આવ્યો છું.
મારા દાદા ખોવાઈ ગયા છે. પોલીસ અંકલે કહ્યું, ચિંતા ન કરીશ, હું તને તારા ઘરે પહોંચાડી દઈશ, તું ક્યાં રહે છે. જો વિદ્યાર્થી મિત્રો, તમને ફોન નંબર આવડતો જોઈએ, તમારા મમ્મી પપ્પાનું નામ આવડતું જોઈએ, બરાબર, અને તમે ક્યાં રહો છો એડ્રેસ પણ તમને આવડવું જોઈએ, બરાબર. હવે યજ્ઞએ રડતા રડતા કહ્યું, વાત્રક નગર આશીષ સોસાયટી, મારા દાદાનું નામ ત્રિકમદાસ છે ને એડ્રેસ કીધું, હું વાત્રકનગરમાં રહ્યો છું, પણ આશીષ સોસાયટી, મારા દાદાનું નામ છે ત્રિકમદાસ. આ સાંભળી પોલીસ અંકલ કહે, હું તારા દાદા ત્રિકમભાઈને ઓળખું છું, હું તારા દાદા શોધી આપીશ. યજ્ઞ હજુ તો રડતો હતો. પોલીસ અંકલ કહે, તું રડ નહીં, ચાલ હું તને આઈસ્ક્રીમ ખવડાવું છું. જો વિદ્યાર્થી મિત્રો, આનંદ મેળો ક્યાં હતો? તો વાત્રકનગરમાં આનંદ મેળો હતો. યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ ત્રિકમદાસ હતું. યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા? તો યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. વાક્ય પૂરું. પછી દાદા કોને શોધતા હતા? તો દાદા કોને શોધતા હતા? યજ્ઞને. કોને શોધતા હતા? યજ્ઞને શોધતા હતા. વાક્ય પૂરું. હવે શું લખ્યું છે? પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? શું શું ખાવાનું કહ્યું પોલીસ અંકલે? તો પોલીસ અંકલે અહીં શું લખવાનું? પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કીધું? તો આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. બીજું શું ખાવાનું કીધું? ચના જોર ગરમ ખાવાનું કયું, બરોબર. આવી રીતના તમારે લખવાનું રહેશે. હવે ખાલી જગ્યા છે, યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જેમાં ઓપ્શન દીધા છે, એક સાચો છે ને એક ખોટો છે. યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો. ક્યાં રહેતો હતો? આશીષ કે આદર્શ? તો આશીષ. શું આવે? આશીષ. ત્યાં શું લખવાનું રહેશે? આ સી સ. યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો. આઈસ્ક્રીમ કે રમકડાની? તો શું આવશે? રમકડા. પછી યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીત કરી. ચોકલેટ કે આઈસ્ક્રીમ? તો શું આવશે? આઈસ્ક્રીમ. શું આવશે? આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ. પછી ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો. શું લઈને આવ્યો? સાયકલ કે મોટરસાઈકલ? તો શું લઈને આવ્યો હતો? તો મોટરસાઈકલ. પછી ખાલી જગ્યા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. પોલીસ અંકલ કે દાદા? તો કોણ ધીરે ધીરે ચાલતું હતું? તો પોલીસ અંકલ. બરાબર. આપણે સવાલ જવાબ લખ્યા, ખાલી જગ્યા લખી. હવે ખરા ખોટા અને કોણ બોલે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું, બરાબર. અહીં લેક્ચર આપણો પૂરો થાય છે. થેન્ક યુ.